साबरकांठा જિલ્લાના પ્રાંતિજ રેલવે સ્ટેશન ખાતે આવેલા શાંતિનાથ સોસાયટીમાં વરસાદી ઝાપટાએ નગરપાલિકાની પ્રી મોન્સૂનની પોલ ખોલી દીધી હતી તો માત્ર 48 ઇંચ વરસાદે રહીશોને ઊંઘ હરામ કરી દીધી હતી। પ્રાંતિજ ખાતે ગઈ રાત્રિએ પડેલા વરસાદી ઝાપટાએ શાંતિનાથ સોસાયટીના રહીશોની ઊંઘ હરામ કરી દીધી હતી તો નગરપાલિકાની દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂનની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે અને પ્રી મોન્સૂન પાછળ કરેલ ખર્ચ ઉપર પણ હાલતો પાણી ફરી વળ્યું છે। ત્યારે શાંતિનાથ સોસાયટીમાં માત્ર 48 ઇંચ વરસાદમાં વરસાદી પાણી ભરાતા હાલ તો રહીશોની ઊંઘ હરામ થઈ ગઈ છે। તો આ વરસાદી પાણી છેક દિવાળી સુધી આમ જ ભરાઈ રહેશે અને સોસાયટીના મેઈન રોડ ઉપર આમ પાણી ભરાયેલું રહેતા રહીશોને અવરજવર માટે મુશ્કેલીઓ પડે છે। ત્યારે મચ્છરજન્ય રોગોનો ભય પણ સતાવે છે। તો શાંતિનાથ સોસાયટીના રહીશો દ્વારા છેલ્લા 3 વર્ષથી અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાંય પાલિકા દ્વારા આ રહીશોની સામે આજ દિન સુધી હજુએ જોયું નથી। ત્યારે હવે જોવું એ રહ્યું કે પ્રાંતિજ નગરપાલિકા રહીશોના વારે આવશે કે કેમ, કે પછી હોતા હે ચલતા હે, તો તેઓ આવનાર દિવસોમાં પણ ખબર પડશે। ત્યારે હાલ તો ચોમાસું આવતા જ શાંતિનાથ સોસાયટીના રહીશોમાં ચિંતાનો વધારો થઈ રહ્યો છે। આ શાંતિનાથ સોસાયટીમાં રસ્તો બનાવ્યો એટલે આ થોડો વરસાદ પડ્યો કાલ રાત્રે, તો બી કેટલું પાણી ભરાયું, વારંવાર રજૂઆત કરી પણ કોઈ ઉકેલ આવતો નથી। પહેલાં જે રસ્તો જૂનો હતો એ લેવલમાં હતો, પાણી નીકળી જતું હતું, નવો બનાવ્યો એના પછી બહુ તકલીફ થવા માંડી છે, બધાને આવવા જવામાં તકલીફ પડે, પાણી ભરાઈ રહેતું, આમાં મચ્છર ઉત્પન્ન થાય, અમારા ઘર નજીક થતો રોગચાળો બી પેદા થાય, અમે બધા બીમાર પડીએ। અહીં લોકલ આપણે કોર્પોરેટરને એને વાત કરી, નગરપાલિકામાં એમના જે આરોગ્ય વિભાગ છે એમને બી વાત કરી દીધી, એટલે કે થઈ જશે, કરી દઈશું, કશું હજી થતું નથી આનું। આ 3 જ્યારથી રોડ બન્યો ત્યારથી આ તકલીફ થઈ છે। જે આ રોડ બન્યો છે એમાં અમારી સોસાયટી ઇરિગેશન ને અમારી સોસાયટીની વચ્ચે જે રોડનું લેવલ હોવું જોઈએ એ બનાવ્યું નથી। જે રોડ જ્યારે બનતો હતો ત્યારે પણ અમારા સોસાયટીના કેટલાક રહીશોએ રજૂઆત કરેલી કે ભાઈ લેવલ બનાવજો જેના કારણે પાણી ભરાઈ રહે નહીં, છતાં પણ જે કોન્ટ્રાક્ટર અને એના કામ કરવાવાળા જે માણસો છે એમણે આ રોડની બનાવવામાં કોઈ જેવું પૂરતી ધ્યાન આપ્યું નથી કે ગંભીરતા દાખવી નથી, એના કારણે આ જે પાણી ભરાય છે પહેલાં જ વરસાદની અંદર આટલું બધું પાણી ભરાયું છે, આ છેક દિવાળી સુધી આ પાણી ભરાયેલું રહે। છેલ્લા 3 વર્ષથી અમે રજૂઆતો કરીએ છીએ પણ બધા દરેક વખતે એમ કહે છે કે હા થઈ જશે થઈ જશે થઈ જશે, પણ કશું થયું નથી। ચોમાસું જ્યારે આવે ત્યારે અમારા આની યાદ રમાયણ રહેશે, આના કારણે ખૂબ મચ્છર પડે છે, રોગચાળો પાટી નકળાઈ દેશ જ છે, પાણીની અંદરથી સ્કૂટર વાહનો અને ચાલતા પણ જવું પડે છે। સોસાયટીના જે મહિલાઓ કે વૃદ્ધ માણસોને મંદિર જવું હોય સ્ટેશન ઉપર તો પણ આ પાણીની અંદર થઈને જ જવું પડશે, એટલે અમારી નમ્ર રજૂઆત છે કે વહેલામાં વહેલી તકે બીજો વરસાદ આવે પહેલાં આ રોડનું લેવલ થવું જોઈએ, એટલી અમારી માગણી છે। અને સરકાર સુધી અથવા તો નગરપાલિકાના જવાબદાર વ્યક્તિઓ સુધી અમારો આ સંદેશ પહોંચાડો ભાઈ। એ તો તમે કેટલાય વરસાદ 2 વખત રોડ થયા પણ રોડના કંઈ ઠેકાણો ના પડે, અને અમારા જેવા ઉંમરલાયક 76-77 વરના ચાલવાનું હોય તો ચાલીએ છીએ, અમારે કંઈ સાધન ના હોય એવું તે તર સાધન લઈને જઈએ, બધાને તો સાધન ના હોય એટલે જાય, પણ આવી રીતે તકલીફ કોણ ભોગવો? અને જે છે એ બધું શાંતિનાથમાં જ છે, બીજે ક્યાંય નથી, અહીંયા જ છે, મારા શાંતિનાથમાં જ મૂળ બધો પ્રોબ્લેમ હશે, એટલે જે બના જેમ બનાવી મારી આજે સબ ફરિયાદો એ બધી તમે હલ કરો, અને આવી રોજ ચાલે નહીં કીધું, અને તમારા બાપડો છોકરો હોય નાનો નાનો છોકરો બાપડા સ્કૂલે જાય એ પડી જાય, અને અહીંયા જ સમુદર ભરાય છે અમારે, બીજે ક્યાંય ભરાતો જ નથી, એટલે આ તો બધું તમારે કરવું જ પડે નગરપાલિકા વાળાને। ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, પ્રાંતિજ।